હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે બનતા ચૂરમાના લાડુની રેસીપી, જેમાં લોટથી માંડી ઘી અને ગોળનું પરફેક્ટ માપ શીખીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ અને વચ્ચે વચ્ચે તમને હું ટિપ્સ આપતી રહીશ, જેથી તમારા પણ લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. અત્યાર સુધી તમે જોયું એમ કે મેં લાડવા બનાવવા માટે મુઠિયા વાળી લીધા છે, અને આ મુઠિયા બનાવવા માટે મેં ઘઉંનો એકદમ કરકરો લોટ લીધો હતો, અને ચોથા ભાગનું મેં મોણ નાખ્યું છે. અહીં મેં ઘીનું મોણ લીધું છે, અને સાથે સાથે જે પાણી લીધું હતું એ એકદમ હુંફાળું હતું, ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં. અને જ્યારે પણ તમે મુઠિયા વાળો ત્યારે હાથની થોડી ઇમ્પ્રેશન કરીને મુઠિયાની સાઈઝ થોડી નાની રાખવી, જેનાથી જ્યારે તમે એને તળો તો એક સરખા તળાઈ રહે. અને તળવા માટે ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવી, જેનાથી મુઠિયા છે અંદર સુધી સરસ રીતે તળે જાય. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. તળાઈ જાય એટલે હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે. તો ગ્રાઇન્ડ કરવા માટે સૌપ્રથમ મુઠિયાને એક તો ઠંડા કરી લેવા, અને ઠંડા કરવા માટે જ્યારે પણ તમે એને તળી લ્યો એટલે તરત જ એને છરીની મદદથી ભાંગી લેવા અને એને ઠંડા કરી લેવા. ગરમ ગરમ મુઠિયા છે, ગ્રાઇન્ડ ન કરવા. અને એક વખત ગ્રાઇન્ડ થઈ જાય એટલે ઘઉં ચાળવાનો ચાળણો હોય એનાથી એને ચાળી લેવા, જેનાથી અમુક વખત છે એ મોટા કણ રહી જતા હોય એ નીકળી જાય. તો આવી રીતે ચડાઈ જાય એટલે ત્યારબાદ જે તમે ગોળ વાપરવાના હોય, હંમેશા ગોળ છે એને એક વખત મેલ્ટ કરી લેવો. અહીં આપણે ચીકી નથી બનાવવાની, જસ્ટ ખાલી મેલ્ટ થઈ જાય એટલે એક સરખો થઈ જાય. તમે કાચો ગોળ નાખશો તો એની વાસ આવશે, એટલે માટે જ્યારે તમે ગોળ નાખવાના હોય લાડવામાં ત્યારે એને 2-3 મિનિટ માટે જ ગેસ પર રાખી અને 1-2 ચમચી ઘી નાખીને એને મેલ્ટ કરી અને એડ કરી દેવો. અને ડ્રાયફ્રૂટ છે તમે તમારી ચોઈસ મુજબ નાખી શકો છો, ઘણા લોકો નથી પણ નાખતા હતા. અને જ્યારે પણ તમે ગણપતિને લાડવા ધરતા હોય ત્યારે ખસખસનો ઉપયોગ બિલકુલ ન કરો. અહીં મેં ગણપતિને ધરવા માટેનો અલગ લાડવા રાખી દીધા હતા, એટલા માટે ખસખસનો ઉપયોગ કર્યો છે. Thank you.
મારા ચૂરમાના લાડુની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો, અને રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.